વંદે માતરમ વાત્સલ્ય ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે અમીષા રાજ. અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે રમજાન માસ પૂર્ણ થતા રમજાન ઈદની ઉજવણી. અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે મુસ્લિમનો પવિત્ર માસ રમજાન માસ પૂર્ણ થતા રમજાન ઈદની ઉજવણી. લોકડાઉનના કારણે તમામ મુસ્લિમ લોકો તેમના ઘરે ઈદ નમાઝ અદા કરી હતી. આ પ્રસંગે મુસ્લિમ સમાજ નલિયા સમાજના પ્રમુખ સૈયદ હાજી તકીશા બાવાએ જણાવ્યું કે દરેક મુસ્લિમ બિરાદરો પોતપોતાના ઘરે જ ઈદ નમાઝ અદા કરી આપણે આપણા દેશ ખાતર આજે આપણે કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છીએ અને સરકારના નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ. માસની પૂર્ણતા બાદ ઈદ ઉલ ફિત્રનો તહેવાર છે, જે ખુશીનો તહેવાર છે. આ તહેવાર આપણા દેશમાં સર્વે ધર્મના લોકો સાથે મળીને ઉજવીએ છીએ. પણ અત્યારે કોરોનાની મહામારી હોવાથી આખા વિશ્વમાં કોરોનાની મહામારી હોવાથી આપણે ઈશ્વર પાક પરવરદિગાર પાસે એ જ દુઆ માંગીએ કે આપણું ગામ, આપણો તાલુકો, આપણો રાજ્ય, આપણો દેશ અને પૂરો વિશ્વ ને કોરોનાની આ મહામારીથી ઈશ્વર બચાવે. એ જ આજના પવિત્ર દિવસે દુઆ માંગીએ. સૈયદ તકી શાહ ઇબ્રાહિમ શાહ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી, સદસ્ય. આજે ઈદનો એક પવિત્ર દિવસ, રમજાન માસ પૂરો થતાં, પવિત્ર માસ રમજાન માસ પૂરો થતાં દુઃખ પણ છે અને સાથે સાથે ઈદ તરીકે એક પરવરદિગારે, અલ્લાહ ઈશ્વરે જ્યારે ઈદ તરીકે મનાવવાનો દિવસ લીધો, પણ દેશવાસીઓ, આજે મારા દેશવાસીઓને ખાસ હું હૃદયથી વાત કરવા માગું છું કે આ મહામારીના હિસાબે પૂરો રમજાન મહિનામાં નમાજ પણ ન પડી શક્યા. આજે ઈદ જેવો પવિત્ર દિવસ પણ નમાજ ન પડી શક્યા અમે, એમાં થોડો દુઃખ લાગ્યો.